નમસ્તે વિદ્યાર્થીની બહેનો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 7 સ્વાતંત્ર્યોત્તર ભારત, એના 3 પાર્ટ જોયા. આજે આપણે જોવાનું છે પાર્ટ 4, એમાં આપણે જોવાનું છે પ્રદેશવાદ. હવે આપણે પ્રદેશવાદ વિશે વાત કરીએ તો કે તુલના કરવાની વાત છે કે આ શહેરમાં આ વસ્તુ છે અને મારા શહેરમાં કેમ નથી, એને લીધે કેટલા બધા પ્રશ્નો છે તે ઊભા થાય છે. આમ જોતાં આપણને નાનકડી બાબત લાગશે, પરંતુ બહુ ગંભીર સમસ્યા. હું તમને સામાન્ય ઉદાહરણ આપું, મુંબઈ, રાજકોટ અને ગોંડલ, બરાબર. આ તમારી બુકમાં ક્યાંય નહીં હોય. હવે જો આપણે નીચેથી જઈએ તો ગોંડલ છે, શિક્ષણની દ્રષ્ટિએ જોઈએ તો ત્યાં યુનિવર્સિટી નથી, તો એ પ્રાદેશિક અસમાનતા થઈ. રાજકોટમાં જઈએ તો હા, ત્યાં યુનિવર્સિટી છે, શિક્ષણની બાબતમાં આગળ છે, પછી ઘણા મોટા મોટા દવાખાના છે, બરાબર, તો ત્યાં સારો એવો વિકાસ થયો. તો આ બંનેની તુલના કરીએ તો શું થાય, એકબીજાને અણગમાની લાગણી છે તે ઉદ્ભવે છે. ત્યાર પછી આપણે આગળ વધીએ, મુંબઈમાં જઈએ તો ત્યાં તો બધી જ સુવિધાઓ છે તે ઉપલબ્ધ છે. તો આ પ્રદેશવાદની, જો અંગ્રેજો છે તે વિદ્યાર્થીની બહેનો, એને જ્યાં જે જે જગ્યાએ લાભ થતો હતો ને તે જગ્યાએ એમને સારો વિકાસ કર્યો છે. માનો કે દિલ્હી છે, કોલકાતા છે, ચેન્નઈ છે, આ બધી જગ્યાએ સારો વિકાસ થયો છે. તો આમ એકબીજાનું જોઈ અને પ્રદેશવાદની લાગણી છે તે ઉદ્ભવે છે. તો આપણે પ્રદેશવાદ વિશે ચર્ચા કરીએ તો ભારત છે તે કેવો દેશ છે, તો કે એ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. હવે જો એમાં શું છે, તો કે ઘણી બધી ભાષા, ધર્મ, જ્ઞાતિ, સંસ્કૃતિ ધરાવતા લોકો વસે છે. દેશમાં રહેલી આપણા દેશમાં જેટલી વિવિધતા રહેલી છે એટલી ભાગ્યે જ બીજા દેશમાં જોવા મળે છે, કારણ કે ઘણી બધી પ્રજા આવી, વેપાર ધંધા કર્યા, આ સ્થિર થઈ પાછી જતી રહી. એટલે ભારત દેશ જેવી વિવિધતા ભાગ્યે જ કોઈ દેશમાં જોવા મળે છે. હવે જો હું એના એ પ્રદેશવાદ તરફ તમને આગળ લઈ જાઉં તો કોઈ એક ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં લાંબા સમયથી લોકો રહેતા હોય, કે એક જ જગ્યાએ લોકો લાંબા સમયથી રહેતા હોય, ત્યારે તેઓને પોતાનામાં જે પોતાનાપણાની ભાવાત્મક ભાવ જન્મે, લાગણી ઉદ્ભવે છે. તો ભાષા હોય, ધર્મ હોય, રીતરિવાજો હોય, જીવનશૈલી, ઐતિહાસિક પરંપરાઓ, આ બધું એક સાથે મળતા આવતા હોવાથી શું થાય છે, તો કે એક જ વિસ્તારમાં રહેતા લોકોની આત્મીયતા, એકબીજા પ્રત્યેની લાગણી છે તે વધુ મજબૂત બને છે. આ વસ્તુ છે તે તમે અનુભવી હશે કે બાજુબાજુમાં લાંબો સમયથી રહેતા હોય તો આપણે એના સુખ દુઃખમાં બધે જ સાથીદાર બનતા હોય, એટલે એકબીજાની લાગણી છે, આત્મીયતા છે, એ એકબીજા તરફ વધે છે. સાંસ્કૃતિક વિકાસ એ કોઈ ચોક્કસ જાતિ કે પ્રદેશ પ્રજાના પ્રયત્નોનું પરિણામ નથી કે આજે ખૂબ જ આપણી સંસ્કૃતિ છે તે આગળ વધી છે, તે કોઈ એક જાતિ, એક જ્ઞાતિ, એક ધર્મ પૂરતું નથી, પણ આ બધું શું છે, ત્યાંની પ્રજાના સામૂહિક પ્રયત્નો, કે બધાએ સમૂહમાં પ્રયત્નો કર્યા છે અને એની સિદ્ધિઓનું સંયુક્ત પરિણામ છે, બરાબર. હવે જો પ્રદેશવાદને ઉત્તેજન આપવા, તેનો વ્યાપ વધારવા અમુક જે નેતાઓ હોય છે કે પ્રદેશવાદને ઉત્તેજન આપવું, તેનો વ્યાપ વિસ્તાર વધારવો, તો કેટલાક નેતાઓ, આગેવાનો અથવા તો કેટલાક તોફાની તત્વો હોય છે, એ શું કરે છે કે લોકોની લાગણીઓ છે તેને બહેકવાનું, કે એને ઉગ્ર બનાવવાનું કામ કરે છે. અને એને કારણે શું થાય છે, તો કે પ્રદેશવાદની જે વૃત્તિઓ છે તે જગાડવી, એને ઉત્તેજિત કરવી વગેરે જેવા રાષ્ટ્રીય એકતા, આ જે પરિબળો છે બહેકાવનારા, એ રાષ્ટ્રીય એકતા માટે ખૂબ જ નુકસાનકારક છે. વ્યક્તિનો વિકાસ સાધવા માટે મહત્વાકાંક્ષા હોય તે સારી વાત છે કે આગળ વધે એવું એનામાં ધ્યેય હોય, એ પણ તેની સિદ્ધ કરવા પ્રેરણા પૂરી પાડવી, કે એનું જે મહત્વ છે, સારું એવું એને પરિણામ પ્રાપ્ત કરવું છે, તો એને પ્રેરણા પૂરી પાડવી એ ખૂબ જરૂરી છે. નહીંતર શું કે હવે તે તો બહુ ભણ્યું ને વાંચ્યું ખબર છે, તો શું કરે, વિદ્યાર્થી છે તે નાસીપાસ થઈ જાય કે જો મને તો કંઈ ગણતા જ નથી, બરાબર. તો એને પ્રેરણા પૂરી પાડવાની છે, અન્ય વ્યક્તિને નુકસાન પહોંચાડી શકાય નહીં. તો આવી ભાવનાથી પ્રદેશનો વિકાસ છે તે સર્વાંગી, કે સારી
ભાવના આપવાનું છે, સારે રસ્તેને આગળ વધારવાનું છે, જેથી કરી અને પ્રદેશની ભાવનાનો વિકાસ છે ભારત દેશનો એ સર્વાંગી બને છે. વળી જો ઉગ્ર સ્વરૂપ ધારણ કરે કે ગુસ્સો કરે, ખરાબ સ્વરૂપ ધારણ કરે તો શું થાય? સારું કાર્ય ન થાય પણ એ ખરાબ કાર્ય થાય છે. પોતાના પ્રદેશ અને રાષ્ટ્રને નુકસાન પહોંચે તેવા કાર્ય કરવા જોઈએ નહીં. અમે જો સતત આપણે આપણા દેશનું હિત થાય એવું જ વિચારવું જોઈએ અને દેશમાં સ્વતંત્રતા પ્રાપ્ત થયા પછી પ્રદેશ કરતાં રાષ્ટ્રનું સ્થાન ઊંચું રહે, કે મારું પ્રદેશ નહીં પરંતુ રાષ્ટ્રનો પણ વિકાસ થવો જોઈએ, તો આપણા પ્રદેશ કરતાં આપણા રાષ્ટ્રનું સ્થાન છે તે ઊંચું રાખવું જોઈએ. આપણા હિત એકનું હિત નથી જોવાનું, બધા જ લોકોના હિત જોઈ અને આગળ છે તે વધવું જોઈએ. ત્યાર પછી ભારતીય સમાજમાં વિદેશી પ્રજાઓ અને તેમના સાંસ્કૃતિક મૂલ્યનું એક પ્રકારનું સમન્વય, કે વિદેશી પ્રજાઓ આવી એના જે તત્વો હતા એ બધા સાથે થયા, પણ સાથે સાથે બધી જ પ્રજા છે તે પ્રદેશમાં વસવાટ કરી કાયમી રહેવાથી ત્યાંની ભૂમિ માટે શું કરે છે? આપણે કોઈ પણ જગ્યાએ કાયમી રહીએ તો આપણે એના પ્રત્યે લાગણી જન્મે છે, તો આને જ કહેવામાં આવે છે પ્રદેશવાદ. તો આવી લાગણી કે ભાવના થવી એ શું છે? તરત જ ન થાય પણ એ એક લાંબા ગાળાની પ્રક્રિયાનું પરિણામ છે અને જેમ જેમ સમય જતો જાય એમ પ્રદેશવાદની લાગણીમાં સંકુચિતતા પેદા થવા લાગે છે. પ્રદેશવાદના ઉદ્ભવ માટે, વિકાસ માટે ભાષા છે, જાતિ છે, ધર્મ, આ ત્રણ બાબતો છે તે મહત્ત્વની ગણાવી શકાય છે. હવે એમાં સૌ પ્રથમ આપણે જોઈએ ભાષા. તો જો ભાષા વિશે વાત કરીએ તો જે ભાષાવાદ, કે આપણે આગળ બધા રાજ્યમાં જોઈ ગયા કે હિન્દી ભાષી હરિયાણી ભાષાને બોલતા હતા તો એને પોતાની જે ભાષા બોલતા હોય એને અલગ રાજ્યની માંગણી કરી, બરાબર? તો આ જે ભાષાવાદ છે તો એ ભાષાવાદ એ પ્રાદેશિકતાને ઉત્તેજન, કે પોતાના જ પ્રદેશમાં એની ભાષા બોલતા લોકો છે તે વસતા હોવા જોઈએ, તો એ છે તે પ્રાદેશિકતાને ઉત્તેજન આપ્યું છે. હવે જો ઉત્તર ભારતમાં હિન્દી ભાષી અને દક્ષિણ ભારત બિન હિન્દી ભાષી, હવે સ્વાભાવિક છે શું થાય છે? પ્રદેશવાદની માંગણી છે તે તીવ્ર બને છે. ભારતમાં પ્રદેશવાદની ઉગ્રતા તો દેશમાં ભાષાવાર રાજ્યોની પુનઃરચના કરવા, રચાયેલ પંચની ભલામણ મુજબ કેટલાક ફેરફાર સાથે ઘડાયેલા ધારા અને તેનો અમલ કરાયા પછીના સમયમાં જોવા મળે છે. ત્યાર પછીનો મુદ્દો છે ધર્મ અને જાતિ. તો આપણે પહેલેથી જ જોતા આવીએ છીએ કે ભારત છે તે કેવો દેશ છે? બિન સાંપ્રદાયિક દેશ છે. દરેક વ્યક્તિ પોતાની ઈચ્છાનુસાર ધર્મ છે તે પાળી શકે છે. તો ભારતમાં વિવિધ ધર્મ પાળતા લોકો વસે છે. કેટલાક રાજ્યોમાં તો એક જ કોમની બહુમતી પ્રજા છે તે પોતાનો ધર્મ પાળતી હોય છે. તો ફોર એક્ઝામ્પલ તરીકે નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, આ તેમના રીતરિવાજો, પરંપરાઓ, જીવનશૈલી, વ્યવસાયમાં વિવિધતા રહેલી છે. ત્યાર પછી આસામ, એમાં બોડો જાતિના લોકો એ પોતાનું શું કરે છે? અલગ પ્રદેશ માટે, કે અમને અમારી જાતિઓનો અલગ પ્રદેશ આપી દો, ઉગ્ર આંદોલન ચલાવે છે. ત્યાં ઉલ્ફા આ નામ છે એ ઉગ્રવાદી ઓ સક્રિય છે. ત્યાર પછી પ્રદેશવાદને પંજાબ અને પ્રદેશવાદને કારણે જ, ભાષાને કારણે જ, ધર્મને કારણે શું થયું? તો કે પંજાબ અને હરિયાણાનું વિભાજન થયું. આ રીતે આપણે આગળ જોઈ ગયા બિહાર રાજ્યમાંથી ઝારખંડ, મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢ, ઉત્તરપ્રદેશમાંથી ઉત્તરાખંડ જેવા નાના રાજ્યોની રચના થઈ અને હાલમાં પણ હજી આ ચાલુ જ છે માંગણી. મહારાષ્ટ્રમાંથી અલગ વિદર્ભ રાજ્યની રચના કરવાની માંગણી ચાલુ છે. એક જ પ્રદેશમાં બહુમતી ધરાવતા અને એક જ ભાષા બોલતી પ્રજા પોતાના માટે અલગ રાજ્યની માંગણી કરી અને પોતાના પ્રદેશનો વિકાસ કરે, લાભ મેળવવા આંદોલન કરે, અને છેવટે તો આ બધું શું છે? દેશના હિતમાં નથી, કે પોતાનું જ વિચારવાનું, બીજાનું વિચારવાનું નહીં, કે અમે અમારા પ્રદેશનો અમે લાભ કરશું, અમે આગળ વધશું. પરંતુ આપણે આગળ જોઈ ગયા કે પ્રદેશ કરતાં રાષ્ટ્રનું સ્થાન છે તે હંમેશા ઊંચું રાખવું જોઈએ. ભારતના બંધારણમાં ભારતને આપણે આગળ જોઈ ગયા આઠમા પાઠમાં સાર્વભૌમ, સમાજવાદી, ધર્મનિરપેક્ષ, લોકશાહી, પ્રજાસત્તાક તરીકે જાહેર કરવામાં આવ્યું છે.
અને રાજ્યોની પુનઃરચના વખતે પ્રાદેશિક ભાવના કરતાં સમગ્ર દેશની રાષ્ટ્રીય એકતાને વિચારી નિર્ણય લેવા જોઈએ. બરાબર, હવે ત્યાર પછી નેક્સ્ટ પ્રાદેશિક અસમાનતા આગળના વિડીયોમાં કરાવીશ. નમસ્તે.